ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં કોરોના કેર સેન્ટર શરૂ કરાયું છે, જ્યાં કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર મેળવી શકશે। આ હોસ્પિટલમાં 64 બેડ અને 10 વેન્ટિલેટરની સુવિધા ઊભી કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ બેકાબુ બન્યું છે અને દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। વહીવટીતંત્ર દ્વારા ભરૂચ શહેરમાં આવેલ પટેલ વેલફેર હોસ્પિટલને કોરોનાના દર્દીઓની સારવાર માટે મંજૂરી આપવામાં આવી હતી, જેના ભાગરૂપે પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે આજથી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે। પટેલ વેલફેર હોસ્પિટલમાં રૂપિયા 65 લાખના ખર્ચે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 64 બેડ ઊભા કરાયા છે તો 10 વેન્ટિલેટરની સુવિધા પણ કરવામાં આવી છે। ભરૂચમાં સ્પેશિયલ કોવિડ જયાબેન મોદી હોસ્પિટલ ઉપરાંત સિવિલ હોસ્પિટલ, જંબુસરની અલ મહેમૂદ હોસ્પિટલ, હવે પટેલ વેલફેર હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે, ત્યારે જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓને વધુમાં વધુ સારી સારવાર મળી શકશે અને અન્ય જિલ્લાઓની હોસ્પિટલ પર આધાર રાખવો નહીં પડે। આજે વેલફેર હોસ્પિટલ ભરૂચમાં ફૂલી ડેડિકેટેડ કોવિડ સેન્ટરની શરૂઆત થઈ છે। અત્યાર સુધીમાં કદાચ 15 પેશન્ટ એડમિટ થઈ ગયા છે। આ ડેડિકેટેડ કોવિડ સેન્ટરમાં 64 બેડની કેપેસિટી છે, જેમાં હવે 10 વેન્ટિલેટર હશે અને 7 HNFC હશે। ટોટલ 23 બેડ ઉપર અહીંયા આગળ ઓક્સિજનની ફેસિલિટી મૂકવામાં આવી છે। અમે એ ઈચ્છીએ છીએ કે જે વ્યક્તિ અહીં આગળ આવે તે ખૂબ જ સારા થઈને પાછા જાય, કોઈને કોઈ તકલીફ ના પડે। એક વિનંતી ચોક્કસ કરીશ કે એક વખતે પેશન્ટને કોવિડ સેન્ટરમાં દાખલ કરી દીધા પછી એમના જે સગા જે સંબંધી છે તે ઘરે જતા રહે, એમને નંબર લઈને એમને અમે દિવસમાં 2 વખતે એમનું સ્ટેટસ શું છે, પેશન્ટનું કેટલું સારું છે એ અમે ફોન કરીને કહી આપીશું। અમે જે અપીલ કરી હતી કે અમને મદદની જરૂર છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં આવી રહેલી છે, તેના માટે હું ભરૂચના હરેક નાગરિકનો બહુ જ શુક્રગુઝાર છું કે આ રિસ્પોન્સ મેં મારી જિંદગીમાં જોયો નથી એટલા પ્રમાણની અંદર આવી રહ્યો છે। વેન્ટિલેટર પણ લોકો ડોનેટ કરી રહેલા છે, અમે સ્ટોપ નહીં થઈએ, જેટલા વેન્ટિલેટર આવશે એટલા વેન્ટિલેટર મૂકીશું અને મેક્ઝિમમ સર્વિસ આપવાની કોશિશ કરીશું। ગવર્મેન્ટ કોવિડ સેન્ટર છે એટલે ઉપરથી એક પણ પૈસો લેવામાં નહીં આવે, ગવર્મેન્ટ જે આપશે એ અને બીજો બધો એક્સપેન્સ જે છે તે વેલફેર હોસ્પિટલ આપના ડોનેશનથી કવર કરશે। થેન્ક યુ વેરી મચ। નમસ્કાર, વેલફેર ખાતે આજે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલનું શરૂઆત થઈ રહી છે। 2 ફિઝિશિયન સાહેબ એમાં સેવાઓ આપવાના છે, ડૉક્ટરોની આખી ટીમ અને નર્સિસની ટીમ પણ આવી ગઈ છે। ખૂબ મોટા પ્રમાણમાં ડૉક્ટરો અને નર્સિસને અમે રિક્રુટ પણ કરી રહ્યા છીએ અને જેટલી જરૂર પડે એટલા વધારે લોકોને અમે લઈ અને સેવાઓ આપવાનું શરૂ કરી રહ્યા છીએ। કલેક્ટર સાહેબશ્રીની, એડમિનિસ્ટ્રેશનની, લોકલાગણીની, કદાચ મીડિયાની પણ એવી વારંવાર વિનંતી હતી કે અમે આમાં ક્યાંક કશું કરવાનું શરૂ કરીએ। કોવિડ કેર સેન્ટર તરીકે તો અમે કામ કરી જ રહ્યા હતા, ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ જેમાં વેન્ટિલેટર, ઓક્સિજનની બધી સેવા આપી શકાય એ આજથી શરૂ કરી રહ્યા છે। ખૂબ નમ્ર બધાને વિનંતી કે અત્યારનો સમય બધાને પ્રાર્થના કરી, બધાને સારા કરી, બધાને સહકાર આપવાનો છે। અમે અમારા સૌથી સારા પ્રયત્નો કરીએ, તમે તમારો સૌથી વધારે સહકાર આપો અને ઈશ્વર, અલ્લાહ, ગોડ જે નામે જે વ્યક્તિ ઓળખતા હોય એ બધા જ આપણા બધાના પ્રયત્નોને, આપણી બધાની પ્રાર્થનાને કબૂલ કરી શક્ય તેટલું ભરૂચને લોકડાઉન અને વાયરસથી મુક્ત કરે, ત્યાં સુધી આપણે બધાએ ખૂબ જ શાંત રહી, ખૂબ જ પેશન્ટ રહી, ખૂબ જ એકબીજાને મદદ કરી, એકબીજાની તકલીફોને સમજી એને પૂરક થવાનો પ્રયત્ન કરવો પડશે અને સાથે મળીને આને લડવું પડશે। આશા રાખીએ કે ઉપરવાળાની કૃપા અમારી પર ઉતરે અને અહીં આવેલા દર્દીઓને સારા કરવાની માં અમે એક નિમિત્ત કે એક જરિયો બની શકીએ। આભાર, થેન્ક યુ વેરી મચ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।